छे कि अगर हौसला बुलंद हो तो हिमालय भी बड़ा नहीं लगता। जी हाँ, जो तमे मजबूत हो, तमारू जे मन छे ते मक्कम हो, तो तमने कोई पर बाबत नानी नथी लागती। अने आ वात पुरवार करे छे कला जगतना एवा लोको के जे नानी उम्रमा पण घणा बधा काम करी जाय छे। जी 24 कलाक आपना माटे लईने आव्यु छे एक आवु ज अनोखो सरगम। जी हाँ, अमारी साथे छे जय छनियारा। जय, स्वागत छे आपनो अमारा कार्यक्रममां। जी 24 कलाक निहाळता तमाम दर्शकोने जय छनियाराना नमस्कार। જય છનિયારા, સૌથી પહેલા તો મેં જે રીતે વાત કરી ઇન્ટ્રો એમનો આપી દઉં, એ સ્ટેન્ડઅપ કોમેડિયન છે, આ સાથે સાથે 2000થી વધુ શોમાં તેઓ કામ કરી ચૂક્યા છે। જય, આજે આપણે ઘણી બધી વાતો કરવાની છે, કારણ કે એક કોમેડિયન હોવું એટલે એક એવી બાબત કે ગમે તેવા વ્યક્તિને મૂળમાં લાવી દે, એટલે કોમેડી એ એટલી જોરદાર વસ્તુ છે। સૌથી પહેલા તો જય, અહીંયા સુધીની જે કારકિર્દી ખેડી છે તેનો એક નાનો એવો ચિતાર। નાના ચિતારમાં હું કહું તો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, અને હું પોતે જ્યારે જન્મ ત્યારે 6 ડોક્ટરોએ કીધું હતું કે આ છોકરો 6 મહિના નહીં જીવે, એ 6 ગુજરી ગયા, હજી જીવું છું। તો આ શોખ તો મને બચપનથી જ હતો, અને 6 વર્ષની મારી ઉંમરે અમદાવાદની અંદર મારા બંને પગના ઓપરેશન થયેલા। ત્યારબાદ હું મારા માસીના ઘરે હતો, એ સમય ઓડિયો કેસેટનો જમાનો હતો, એટલે મકર સંક્રાંતિનું આપણે ગુજરાતમાં તો આપ જાણો જ છો કે ખૂબ મહત્વ, અને મારો માસીનો પરિવાર આખો ત્યાં આવેલો, તો બધા ત્યાં કેસેટ સાંભળતા હતા, ઓડિયો કેસેટ। તો મેં પણ કીધું કે મારે પણ સાંભળવી છે, એટલે કેસેટ સાંભળી એ રાત્રે હું સૂઈ ગયો આરામથી, મને પેન ના થયું। અને સવારે જ્યારે નાના નાના બાળકો મારી સાથે રમવા આવ્યા તો કોઈ કવિતા કરતું હતું, કોઈ ગીત ગાતું હતું, તો મેં કીધું કે હું પણ તમને જોક્સ કરીશ, એટલે આ કારકિર્દીની શરૂઆત આમ થઈ। બિલકુલ, એટલે પહેલી વાર જ્યારે આ રીતે કોમેડી સાંભળી તે સમયે તમને એવું લાગ્યું કે ના, આ વસ્તુ તો મારા દિલની ખૂબ નજીક છે, હું કેમ ના કરી શકું, કદાચ એવું ચોક્કસ ફીલ થયું હોય। પણ ત્યાર પછીની જે સફર છે, કારણ કે એને સાંભળવી અને શબ્દો ગોઠવીને કોઈને હસાવવા, એ બંને વસ્તુ ખૂબ અલગ છે, તો જય એ કેવી રીતે કરે છે? ત્યાર પછીની સફરમાં તો મારે રાજકોટની અંદર ઘણા બધા કાર્યક્રમો, નવરાત્રિની અંદર નાની નાની ગરબીમાં ત્યાર પછી કાર્યક્રમો થયા, પણ સૌથી મોટું લેવલ કોઈએ મને આપ્યું હોય તો 2004ની અંદર એક સ્પર્ધા થયેલી બોમ્બેની અંદર કે કોઈ પણ આવો હસા કે દેખાવ, એની અંદર 1000થી વધુ કેન્ડિડેટ્સ હતા, 0થી માંડીને 80 વર્ષના। તો મેં સ્પર્ધાનું ફોર્મય ભરી દીધું, ફોર્મ ભર્યા પછી ખ્યાલ પડ્યો કે આ સ્પર્ધા તો હિન્દીમાં છે, આપણું ગુજરાતીનું હિન્દી તો તમને ખબર છે કેવું છે, રિક્ષાવાળાને કહેતા હોય ઈધર છે સીધા લેના, ઉધર છે આડા લેના, ઊભા લેના, તે રિક્ષાવાળો મેંડો દાંત કાઢો, અમે કેમ દાંત કાઢો, મને કે ગુજરાતી બોલો ને હું અમદાવાદનો જ છું। એટલે મેં ત્યાં ફોર્મ ભર્યું અને મારા પરિવારને ફોન કર્યો, તો મારા પપ્પાએ તો મને ના જ પડી, મને કે તું ઘરે આવી જા, હિન્દીમાં આપણું કામ નહીં। પણ પહેલી વખત જ્યારે મેં એ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે 1000માંથી 100માં આવવાનું હતું, તો પહેલાં 100માં હું આવી ગયો, પછી 50ની 5 સ્પર્ધા થઈ એટલે હું પાછો 50માં આવી ગયો, 50માંથી ફાઇનલમાં છેલ્લે 5 રહ્યા તો 5ની સ્પર્ધા થઈ, અને બધા મોટા મોટા પ્રેક્ષકો જેટલા પણ ત્યાં હતા એને મને બબ્બે હાથ ઊંચા કરીને ત્યારે વિનર કર્યો, એટલે હું મુંબઈની અંદર પહેલી વખત મુંબઈનો માર્શલ કોમેડી એવોર્ડ હું જીત્યો હિન્દીની અંદર। બિલકુલ, આટલી મોટી સિદ્ધિ હાંસલ ને, એમાં પણ સૌથી પહેલા હિન્દી જે આપણી પોતાની ભાષા જ નથી અને એને ફ્લુઅન્ટલી બોલવી એ પોતે પણ એક કળા છે। આ સાથે સાથે જે વાત કરીએ તો કેટલા વર્ષથી આપે આ બાબતની શરૂઆત કરી, કારણ કે હજી તો આપની ઉંમર ખૂબ નાની છે, તો હોઈ શકે કે 6-7 વર્ષે જો આપે આ શરૂઆત કરી હોય તો આ પોસિબલ થઈ શકે। એક જમાનો હતો જ્યારે 5 વર્ષે બાળકોને ભણવા મૂકતા હતા, ત્યારે આપને 6 વર્ષે જ એવું લાગ્યું કે કોમેડી એ મારો સબ્જેક્ટ છે, એ મારો હૃદયનો ધબકાર છે, કેવી રીતે? એ ભાઈ, આપે જે કીધું ને કે 6 વર્ષના બાળકને તો ખબર ના પડે કે હું શું કરું છું, પણ મેં કાલી ગેલી ભાષામાં ધીરે ધીરે શરૂઆત કરીને હું કેસેટો સાંભળતો ગયો, એટલે એ કેસેટ જ પછી મારું જીવન બની ગયું, મને એમ થયું કે આ લેવલમાં આ લાઇનમાં જ હું આગળ વધી શકું। અને પછી ધીરે ધીરે રાજકોટની અંદર ડોક્ટરોના ગેટ ટુગેધર, વકીલોના ગેટ ટુગેધર એ બધું થવા માંડ્યું, ત્યાર પછી મારા પરિવારને એમ થયું કે આ છોકરો આ લાઇનમાં જ આગળ વધી શકે, એટલે મેં પછી ધીરે ધીરે
કારકિર્દીની શરૂઆત કરી. પરિવારની વાત કરી, માતા અને પિતાનો ખૂબ મોટો ફાળો છે બાળકનું કોઈ પણ જીવન. આજે આપ પણ અહીંયા આવ્યા છો અમારી સાથે, આપના મમ્મી પણ અમારી સાથે તમારી સાથે આવ્યા છે, એટલે કહી શકાય કે આપ જ્યાં જાઓ ત્યારે તમારી આગળ પાછળ રહે, હંમેશા આપનું ધ્યાન રાખે છે. એમનો અત્યાર સુધીની કારકિર્દીમાં કેટલો મહત્વનો ફાળો રહ્યો? મારી મમ્મી, મારા પપ્પા, મારા મોટા ભાઈ અને મારા બાપી, આખા પરિવારનો, પરિવાર વગર તો કોઈ કલાકાર આગળ જ ના વધી શકે. અને મારા મમ્મી, 15 વર્ષથી અમે બધા સાથે ફરીએ છીએ, બંને 2000 સ્ટેજ કાર્યક્રમો કર્યા છે, એમાં એ જ મારી ભેગી હોય છે. મને વ્હીલચેરમાં ઉપાડવું, મને તેડીને લઈ જવું, મને પકડીને ચલાવવું, એ બધું મારા મમ્મી કરે છે. એટલે માં વગર તો કોઈ વસ્તુ શક્ય જ નથી. મને કવિની બહુ સુંદર પંક્તિ યાદ આવે છે કે હે અંધેરા દેખ તેરા મું કાલા હો ગયા, હે અંધેરા દેખ તેરા મું કાલા હો ગયા, માને આંખે ખોલ લી ઘર મેં ઉજાલા હો ગયા. કારકિર્દીની તો ઘણી બધી વાતો કરી, આ સાથે જયની કારકિર્દી સિવાય પરિવારજનોનો પણ તેના આ અહીં સુધી પહોંચવામાં આ સફરમાં ઘણો બધો ફાળો રહ્યો. તેની લેડી કરીશું વાત એક બ્રેક બાદ. આજે તમારા માટે કયો મુહૂર્ત છે શુભ? આજે તમને કયો થવાનો છે લાભ? કેવી રહેશે તમારા નક્ષત્રોની ચાલ? શું કરવું, શું ન કરવું? સચોટ કથન સાથે રાશિ દર્શન જુઓ, રાશિ ભવિષ્ય રોજ સવારે 8 કલાકે. અલ્પેશ ઠાકોરે જ કોંગ્રેસની બાજી બગાડી. એ અસાન ફરામોશ હશે કોઈ? જે સમાજની વાત કરી રહ્યા છો એ સમાજની વિશ્વસનીયતા તમે હજુ અકબંધ રાખી છે? કોંગ્રેસમાં જતા પહેલા ભાજપમાં અમિતભાઈ સાથે તમારી મીટિંગ થઈ હતી અને સીટ એડજસ્ટમેન્ટમાં વાંધો પડ્યો એટલે ભાજપમાં ન ગયા, એ વાત સાચી કે ખોટી? જેને જે સોદાબાજી કેવું હોય કે અલ્પેશ ઠાકોરને જે કેવું હોય કે 2019 નું ચિત્ર તમે કઈ રીતે જુઓ છો? કારકિર્દી આપે વર્ણવી, આટલી બધી કોમેડી આપ કરો છો, આટલા બધા શો કર્યા, ઝી 24 કલાકના દર્શકોને પણ તેનો ક્યાંક લાભ મળવો જોઈએ. થોડી નાની એવી કોમેડી થઈ જાય કે જે અત્યાર સુધીમાં સૌથી ફેમસ રહી હોય અને એ આપને પણ ખૂબ પસંદ હોય. હશે
દરેક બાબતમાંથી મળે. તમે રસ્તા પર ચાલતા હો કે ઘરની અંદર હો, ગમે ત્યાંથી હાસ્ય મળે. અમને કાર્યક્રમોમાં ઘણી વખત એવા અનુભવ થાય. હમણાં એક ભાઈ મને કે જીબીમાં કામ કરવું છે, 50,000 પગાર. મેં કીધું કામ શું કરવાનું? મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું. ઓહો. એક ભાઈ મને કે મારે એવું કંઈક કામ કરવું છે, એક મહેનત બીજા કરે અને પૈસા મને મળે. મેં કીધું સુલભ શૌચાલય ખોલ. અમદાવાદમાં રિક્ષા પાછળ મેં નામ લખ્યું હતું, સુરેશ ને કાંતા ને સરિતા ને જમના. મેં કીધા પરિવાર વાળા ભાઈ લાગે છે, શાંતિથી પહોંચાડશે. બેઠો ત્યાં તો ટ્રુ ફૂલ સ્પીડમાં. મેં કીધું એ કાકા પછાડતા નહીં, મને ક્યાં જલશો ને ત્યારે ઉતરી જાવી. મેં કીધું પણ હું તો પરિવારનો સમજીને બેઠો. મને કે કોનો પરિવાર, મારા ક્યાં લગ્ન જ થયા છે. તો મેં કીધું આ સુરેશ ને રમેશ ને કાંતા, મને કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા. ના ના આમ છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે પોતે જે પરિસ્થિતિમાંથી આગળ આવે, એ પોતે જે શીખે એ બીજાને પણ શીખવાડે. ભલે કોમેડી એવી વસ્તુ નથી કે તમે કોઈને શીખવાડી શકો, એક કળા છે, પણ આપની આ કળા આપ અમુક સમય પછી પણ બીજા સુધી પહોંચાડવાની પણ આપની કોઈ ઈચ્છા? બિલકુલ ઈચ્છા. અને અત્યારે તો હું શીખું છું. અત્યારે તો મારી ઉંમર હજી બહુ નાની છે અને ઘણા બધા પાસેથી ઘણું બધું શીખવાનું છે. હાસ્યના જે ધુરંધરો છે એ બધા તમામ કલાકારો મારા ગુરુ છે અને એમની પાસેથી શીખું છું ત્યારે ખૂબ મજા આવે છે. પણ એક ઈચ્છા ચોક્કસ કે આ કોમેડીનું એક લેવલ જ્યારે થઈ જાય ત્યારે હું પણ ક્લાસ ખોલી ટ્રેનર બની અને બીજાને શીખવાડી શકું. બિલકુલ. આ સાથે જે વાત કરીએ તો જેમ અલગ અલગ ફિલ્ડ આપણે જોઈએ તો એમાં અલગ અલગ લોકો હોય છે અને તમામના પોતાના એક રોલ મોડલ હોય છે. કોમેડિયનમાં ઘણા બધા કોમેડિયન છે. સિદ્ધુ પાજી પણ ઘણું સારું કોમેડી કરી રહ્યા છે, ઘણીવાર શાયરી, શેરો શાયરી. આ સાથે કપિલ શર્મા પણ જે હમણાં બહુ ખૂબ ફેમસ થઈ ગયા. એ સિવાય કોઈ એવા વ્યક્તિ કે જે આપના જીવન માટે રોલ મોડલ હોય કે આ વ્યક્તિનું કોમેડી એટલે કહેવું જ ના પડે? મને મારી દ્રષ્ટિએ હાસ્ય એક એવી વસ્તુ છે કે બોલીને તો સૌ હસાવી શકે પણ વગર બોલે જો હસાવું તો મારી દ્રષ્ટિએ બે કોમેડિયન આ ક્ષેત્રના શિરમણ છે, ચાર્લી ચેપ્લિન અને મિસ્ટર બીન. અને હું પણ જ્યારે ઘરે નવરો હોઉં ત્યારે એમની સીડી લગાવી અને હું ટીવીની અંદર જોઉં છું ત્યારે ખૂબ હસું છું. એટલે આ વસ્તુ બહુ અઘરી છે. આ બંને કોમેડિયનોને આ મંચ ઉપરથી આ ચેનલના માધ્યમથી સલામ કરું છું. જે રીતે આપણે વાત કરી ચાર્લી ચેપ્લિન ને મિસ્ટર બીન, આ બંને બોલ્યા વગર પણ એ બીજાને હસાવી શકે છે ને ખૂબ ફેમસ પણ થયા, આ બંનેમાં ફર્ક શું હોય છે? કારણ કે આપ જે રીતે બોલીને કહો છો, બીજા કોમેડિયન પણ બોલીને બીજાને હસાવે છે, પણ એ ટાઈપની કોમેડી અને બોલવા વાળી કોમેડી, આ બંનેમાં ફર્ક શું હોય છે ને સૌથી વધારે અઘરું શું? બોલવા વાળી કોમેડીમાં એવું છે કે તમારે એકદમ લાઈવ કરવાનું સ્ટેજ ઉપર, કે પબ્લિક કેવી રીતે જાય છે, કેવી રીતે બેઠી છે. દાખલા તરીકે અમે કોઈ મોડા આવે કાર્યક્રમમાં તો અમે કહીએ કે જ્યારે અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું ને ત્યારે જેટલા મરી ગયા એટલા અમેરિકાવાળા જ મર્યા છે, ઇન્ડિયાવાળા કોઈ નથી મર્યા, કારણ કે આપણે ટાઈમસર કોઈ દી ગયા જ નથી. એટલે આ એક ઇન્ટરેક્ટ છે પબ્લિકને લાઈવ કરવાનો. એક પછી અમારે ફોટોગ્રાફર હોય કે ફોટા પાડતું હોય. એક પ્રોગ્રામમાં એક ભાઈ મારા 35 ફોટા પાડી ગયા. મેં કીધું મારા આશિક લાગો છે, મને કે આશિક બાશિક નથી, હિ ઘરે છોકરા કજીઓ કરતા હોય ને તો છોકરાને બીવડાવે, થઈ જો બેટા બાગડો. એટલે આ એક ટાઈપની લાઈવ કોમેડી આવે કે તમે સ્ટેજ ઉપર શું કરો છો. પણ વગર બોલે કોઈને હસાવવું ને મોઢાની એક્શન કરીને કોમેડી કરવી એ વસ્તુ બહુ અઘરી છે. બિલકુલ, મારી દ્રષ્ટિ. બિલકુલ. આ સાથે હમણાં આપે થોડા ટાઈમ પહેલાં જે કોમેડી કરી કે તમારા ફોટોગ્રાફ પાડી ગયા અને પછી કંઈક આ રીતે ડરાવે, ઘણા બધા બહુ ઓછા એવા કોમેડિયન હોય કે જે પોતાના ઉપર લઈને પોતાની મજાક ઉડાવીને લોકોને હસાવી શકે. આ કેટલું ટફ હોય છે લોકો માટે કે કોમેડિયન કેટલું જલ્દી એક્સેપ્ટ કરી લેતો હોય છે એને? મને હાસ્યના આ ક્ષેત્રના શિરમૂળ અને અમારા કલા ક્ષેત્રના તો ભીષ્મ પિતામાં કહેવાય, શ્રી શાહબુદ્દીન સાહેબ રાઠોડ, એ મારા કલાગુરુ છે. અને એમની કરેલી વાત મને એક બહુ સુંદર યાદ આવે છે કે જે પોતાની મૂર્ખાઈ ઉપર હસી શકે ને એ સૌથી નિખાલસ માનવી છે. અને થોમસ કાર્લાઇડે એવું કીધું છે કે જે માણસ ખડખડાટ હસી શકે છે ને
એના હૃદયમાં બુરાઈ નથી હોતી, પણ દાંત કાઢવાની એક મર્યાદા હોય, કોઈના ઉઠમણામાં દાંત ન કટે, હસવાની એક મર્યાદા હોય છે, પણ હાસ્યને તમે કઈ રીતે ઓબ્ઝર્વ કરો છો એ મેઇન વસ્તુ છે. બિલકુલ. આ સાથે જય, એક એવો કોઈ કિસ્સો કે જે અત્યાર સુધી તમને આગળ લાવવામાં સૌથી વધારે લોકપ્રિય થયો, તમે 24 કલાક સાથે છો, થોડી કોમેડી પણ કરી, હજી થોડી જો વધારે કોમેડી, અને તેમાં પણ એક એવી કોમેડી કે તમને એવું લાગતું હોય કે આ શો દરમિયાન મેં આ પ્રકારની કોમેડી કરી હતી, તેનાથી હું કદાચ બેસ્ટ સ્ટેપ વધારે આગળ આવી ગયો, એવી કોઈ કોમેડી? પ્રાઇવેટ શોમાં તો એવા અનુભવ ઘણા થતા હોય છે, જેમ કે મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો તો એન્કરે એનાઉન્સ કર્યું કે જય છનગારાનો અવાજ નાભીનો અવાજ છે. માઇકવાળા ભાઈ આવીને મૂઢાગરથી માઇક કાઢીને નાભી આગળ મૂકી દીધું, અહીંથી બોલો લ્યો. એટલે આવા ઘણી વખત કિસ્સા થાય, અને કાર્યક્રમોમાં સૌથી વધારે કોમેડી તો બાળકો કરાવતા હોય છે. બાળકોની જે વાતો છે એ અદ્ભુત છે. મારે એક જગ્યાએ કાર્યક્રમ હતો ને તો એક ભાઈ પાસેથી પેમેન્ટ લેવાનું બાકી હતું. મેં એક છોકરાને પૂછ્યું, મેં કીધું છગનભાઈનું ઘર કયું? મને કે 8મે માળે. મેં કીધું લિફ્ટ છે? મને કે લિફ્ટ તો છે પણ પાવર ગયો. દાદરા ચડો. 8 માળે. 150 દાદરા ચડ્યો. 8માં ચડ્યા પછી ઓલો છોકરો કે આ તાળું માર્યું ને એ છગનભાઈનું ઘર. ભલા માણા નીચે ન કહેવાય? મને કે તમે તો ઘર બતાડવાનું કીધું હતું ને આ છગનભાઈનું ઘર. મેં છગનભાઈ ક્યાં? મને કે નીચે ઊભા છે. મેં કીધું તું કોનો છોકરો? મને કે છગનભાઈનો. એટલે આવી બધી ઘટનાઓ બનતી હોય છે. પણ કોઈ શાયરની રચના મને જો યાદ આવે તો ખૂબ સરસ વાત કરી છે કે ધ આર્ટિસ્ટ લાઈફ ઇઝ જસ્ટ લાઈક અ બર્નિંગ કેન્ડલ. શાહબુદ્દીન સાહેબની જ વાત છે. અ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક અ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. નો વન કેન સ્ટોપ ઇટ, કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન. બે છેડે સડકતી મીણબત્તી જેવું કલાકારનું જીવન છે. કોઈ એને રોકી ના શકે, બધા ખાલી જોઈ શકે કે આ બહુ સારી પ્રજ્વલી રહી છે. એટલે કલાકારની જિંદગી આવી છે. એક કલાકાર પોતે તો કલાકાર હોય છે, પરંતુ એ જ્યારે કોઈ ફંક્શનમાં જાય, કોઈ સામાજિક કાર્યક્રમમાં જાય ને લોકો સાથે મળે, ત્યારે એનું પોતાનું એક અલગ પ્રભુત્વ ઊભું થતું હોય છે. જય છનિયાર આવી રીતે જ્યારે ક્યાં કોઈ આવા માહોલમાં જાય, શોને છોડીને કે ક્યાંય પણ, પોતાના ઘર પરિવાર સાથે કે ક્યાંય પણ બહાર, ત્યારે એ પ્રભુત્વ કેવું હોય છે? જ્યારે હું કાર્યક્રમ સિવાય પણ ઘરની બહાર જાઉં છું મારા પરિવાર સાથે, ત્યારે લોકોને એક આદત પડી ગઈ છે ને કે જય છનિયારા ઇટ્સ અ નોર્મલ પર્સન ઇઝ અ કોમેડીની સ્પેલ. એટલે લોકો મને કોમેડીની દ્રષ્ટિએ જ જોવે છે. જેમ કે હું ક્યાંક બહાર જાઉં તો એક હોટલની અંદર અમદાવાદમાં ગયો હમણાં, તો 2 વિભાગ હતા. એક વિભાગ એરકન્ડિશનનો, બીજો વિભાગ સાદો. મારી મમ્મી મને કે શેમાં જવું? મેં કીધું એરકન્ડિશનમાં જ જવાય. એરકન્ડિશનના વિભાગમાં ગયા પાછા 2 વિભાગ, મિષ્ઠાન એન્ડ ફરસાણ. મને કે શેમાં જવું? મેં કીધું ગાંઠિયા ભજીયા તો આપણે રોજ ખાઈ જઈએ, મિષ્ઠાન ખાઉન. મિષ્ટનના વિભાગમાં ગયા તો પાછા 2 વિભાગ, ચોખ્ખું ઘી અને ડાલડા ઘી. મને કે શેમાં જવું? મેં કીધું ચોખ્ખા ઘીમાં જ ગવાય ને, ડાલડામાં જોડા ડાલડાના ડબલા જેવાથી. ચોખ્ખા ઘીના વિભાગમાં ગયા પાછા 2 વિભાગ, ઉધાર અને રોકડા. મેં કીધું આ લે તો ઉધારી દે છે. ઉધારના રૂમમાં ગયા સીધા હોટલની બહાર. પરિવારની વાત કરી, કારકિર્દીની વાત કરી, હવે વાત કરીશું કોમેડીની. જી હા, સ્ટેન્ડ અપ કોમેડિયન આપણી સાથે હોય ને આપણે તારી કોમેડી ના સાંભળીએ તો કેવી રીતે બને? એક બ્રેક બાદ.
જય, ઘણી બધી વાર એવી ઘટનાઓ ઘટતી હોય છે કે આપણે દર વખતે સમય સાથ નથી આપતો. ક્યારેક ક્યારેક એવું બી બને કે આપનો કોઈ પ્રોગ્રામ હોય, એના થોડા ટાઈમ પહેલા એવી કોઈ ઘટના ઘટી હોય કે તમે પોતે પણ કોઈ સારું ફીલ ના કરતા હોય, તેમ છતાં પણ તમારે પરફોર્મ કરવાનું હોય, તો તે સમયે કોમેડી કરવું કેટલું ટફ લાગે? કારણ કે ટેન્શન હોય ને સાથે તમારે લોકોને હસાવવાના હોય. અમે અમુક આમાં છે ને અમુક ઓડિયન્સ ઉપર આધાર હોય વસ્તુ. અમુક ઓડિયન્સને તો તમે ગમે એટલા દાંત કઢાવો ને ગમે એટલી ટ્રાય કરો ને તો એ પોતાની ને પોતાની પ્રાર્થના સભામાં આવ્યા હોય બેઠા, એટલે એને કોઈ જાતનો આનંદ જ ન હોય. બાકી મારો હમણાં એક જગ્યાએ મુંબઈમાં કાર્યક્રમ, એક કલાક સુધી જાત જાતની જોક્સ કરી, કોઈ હશે નહીં. બોલ, મેં ઓર્ગેનાઇઝરને બોલાવ્યા, મેં કીધું આ કેમ કોઈ દાંત નથી કાઢતું? મને કે કોઈ દાંત નહીં કાઢે. મેં કીધું કેમ? મને કે આ બેરા મૂંગાની નિશાળ છે. હવે આવાને કેમ હસાવાય? એટલે ઘણી વખત તમારે અઘરું પડે છે. બિલકુલ. આ સાથે બીજી મેં જે વાત કરી એમાં કહું કે જેમ કે ઘટનાઓ એટલી એવી કે આપને એવો ખ્યાલ આવે કે ભાઈ મારા પરિવારમાં આવું કંઈ થઈ ગયું, અથવા તો મારા કોઈ મિત્ર છે તેમની ત્યાં પ્રકારનું થયું, એટલે આપ અંદરથી દુઃખી હો, ત્યારે બીજાને કેવી રીતે હસાવો? ત્યારે હું મારી જિંદગીના બેડ ડેસ યાદ કરું કે હું પણ દુઃખી હતો, પણ કોમેડીએ મને એક, જેમ કે શેરમાં કીધું છે ને કે મંઝિલે ઉની કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી. એટલે માણસનો જ્યારે હોંસલો હોય, અને મેં એક જ વાત મારા જીવનમાં હું શીખો છું કે આપની આપને હોંસલે કોઈએ કભી મત દિખાઓ કે તમારી તકલીફ કેટલી બડી હૈ, બલ્કિ આપની તકલીફ કોઈએ દિખાઓ કે તમારા હોંસલા કેટલા બડા. એટલે જ્યારે મારા પરિવારની અંદર પણ આવી ઘટનાઓ બને, છતાં પણ હું એકદમ લાઇટલી મસ્તીથી બધાને હસાવતો હોઉં છું. એટલે હું દુઃખી હોઉં છતાંય કોઈ તકલીફ નથી પડતી, હું મારી મસ્તીમાં જ લાઈફ જીવું છું. ક્યારેક ક્યારેક આપ સિરિયસલી કોઈ સાથે વાત કરતા હો, જે રીતે આપણે વાત કરીએ કે પરિવાર સાથે ક્યારેક બહાર જાઓ, પણ કોઈ વ્યક્તિને આપ કોઈ સિરિયસલી વાત કહેતા હો, તેમ છતાંય તમને કોમેડિયનની નજરથી જોવે, તો પોતાની સિરિયસનેસને એને કેવી રીતે દર્શાવી? પોતાની સિરિયસનેસને ભાઈ એ રીતે દર્શાવી કે હાસ્ય કલાકારને લોકો એક હાસ્યની દ્રષ્ટિએ જ જુએ છે. કે કોઈ જોકર સીડી ઉપરથી પડે, પોતા માટે ડ્રે ચડી છે, પણ જગત માટે કોમેડી છે. એટલે મારી સાથે પણ આવું થાય છે, પણ મેં મારી લાઈફના સિરિયસ કિસ્સાઓને ક્યારેય સિરિયસ લીધા જ નથી. મેં એવું વિચાર્યું છે કે ભગવાને જો મને આ તકલીફ ના આપી હોત તો હું આ વસ્તુ ના કરી શકતો હોત જે અત્યારે કરું છું. એટલે હું તો ભગવાનનો ખૂબ ખૂબ આભારી છું. બહુ ઓછા ઓછા કહી શકાય કે 0.1% આપના જેવા હોય છે કે જે પોતાની તકલીફને સ્વીકારે અને ઉપરવાળાનો આભાર માને કે કદાચ આ તકલીફના લીધે આપની પાસે આ ગોડ ગિફ્ટ છે. બહુ સારી બાબત કહેવાય. જે રીતે મેં વાત કરી સિરિયસનેસની, જેમ કે એક ઉદાહરણ તરીકે કે ભાઈ તમે કોઈને એમ કહો આપના કોઈ સગાને કે કોઈ પણ પડોશીને કે ભાઈ આગળ ના જતા અહીંયા ટ્રાફિક છે, પણ એ તમને એક કોમેડિયન તરીકે જોવે તો એવું કે હા હશે શું હશે એમ, પણ એને તમારે સિરિયસલી સમજાવો ભાઈ હું કોમેડી તરીકે નહીં, હું તો સાચું સિરિયસલી કહું છું. એક એક ઘટના મને યાદ આવી, બહુ સરસ વાત આપે કરી. અમદાવાદના પાલડી વિસ્તારમાં બે ગુજરાતીઓ નીકળે, તો રસ્તા વચ્ચે બોર્ડ આવ્યું કે આગળ રસ્તો બંધ છે. એટલે આવડા એમ આવી છું કે ભલે બોર્ડ માર્યું બાકી રસ્તો હોય કરો તપાસ. એટલે બે નીકળી પડ્યા. 1 કિલોમીટર આગળ ગયા તો એવો ભયંકર એક્સિડન્ટ થયેલો કે આમ ખાઈ પડી ગયેલી, રસ્તા નોખા પડી ગયેલા અને વચ્ચે ખાઈ હતી. એટલે કે છે નહીં હો, સાચી વાત છે, ફરો પાછા. એટલે પાછા ફર્યા તો બોર્ડની પાછલી બાજુએ લખેલું કે હવે તો ખાતરી થઈ ને કે આગળ રસ્તો નથી. એટલે આગલું જે લખાણ છે ને એ સંતોએ વિદ્વાનોએ ફિલસૂફોએ આપેલી સલાહ છે, પણ જ્યારે આપણે પાછા જઈને પાછા ફરી જઈને જે અનુભવ થાય છે ને એ આપણો પોતાનો અનુભવ છે. આ સાથે જય એક સવાલ એ પણ થાય કે પરિવારજનોનો આટલો સાથ, અહીંયા સુધીની આટલી કારકિર્દી, હજુ પણ આગળ આપવામાં જવા માટે ઈચ્છો છો, અને આ બાબતે લઈને
ક્યારે આપને એવું લાગ્યું કે આપ કોઈ, જેમ કે મેં ઘણા બધા કોમેડી શોમાં જોયું છે કે કોઈ પાર્ટનરશિપમાં કરતું હોય અથવા તો કોઈની પાસે કોઈ ઢીંગલું વગેરે હોય તો એ એનાથી બી કોમેડી કરતો હોય છે, ક્યારે આપે એવો કોઈ નવો ટ્રાય કર્યો છે? ના, નવું તો મેં ટ્રાય નથી કર્યું, પણ કોઈક વખત એવી જોડીમાં ઓફર આવશે કે મારી સાથે પણ એવો કોઈ કોમેડિયન હશે જે અમે ડ્યુઅટમાં કરી શકીએ, તો એ પણ હું ચોક્કસ ટ્રાય કરી શકી. આ બધા વિચારો તમને કેવી રીતે આવે કે કંઈક આ પ્રકારનું બોલવું છે, કે આ શબ્દો આપોઆપ ગોઠવાઈ જાય, એને જે કળા કહેવાય? પણ કેટલીક વખત એવું બી હોય છે કે તમારે એની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરવી પડતી હોય. માહોલ પ્રમાણે અલગ અલગ સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડે. જેમ કે સ્કૂલની અંદર કાર્યક્રમ હોય ને ખાલી છોકરાઓનો માહોલ હોય તો એ ટાઈપની બધી વાતો હોય, મિક્સિંગ બધા પબ્લિક હોય તો એ ટાઈપની વાત હોય. જેમ કે જો આપણે છોકરાઓની વાત કરીએ, સ્કૂલમાં છોકરો મોડો આવ્યો, સાહેબે કીધું કે આ 7 વાગ્યાની નિશાળ છે, 9 વાગ્યા, આ 2 કલાક તું મોડો છો. છોકરાએ જોરદાર જવાબ આપ્યો કે સાહેબ તમારે મારી રાહ ન જોવી, નિશાળ શરૂ કરી દેવી. બિલકુલ, એટલે આવા ઘણા બધા કિસ્સાઓ છે. સમયનો અભાવ છે, વાતો તો ઘણી બધી કરવી છે, અને એમાં પણ એક સ્ટેન્ડઅપ કોમેડિયન હોય અને તેની સાથે જે હસી ખુલીને વાત કરવાની મજા આવે તે અલગ જ હોય છે. જય, આપે આ તમામ બાબતે અમને વાતચીત કરી, માહિતી આપી અને આ સાથે કેટલાક સવાલોના જવાબ શેર કર્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને જાતા જાતા હું એટલું જ કહીશ કે જે લોકો આપે વાત કરી ને કે સિરિયસ ઘણા જીવનના પડાવોમાં થઈ જતા હોય છે, તો 4 લાઈનની અંદર એટલું જ કહીશ કે જિંદગી મેં કભી ઉદાસ મત હોના, કભી કિસી બાત પર નિરાશ મત હોના. જિંદગી મેં કભી ઉદાસ મત હોના, કભી કિસી બાત પર નિરાશ મત હોના. યે જિંદગી એક સંઘર્ષ હે ચલતી રહેગી, યે જિંદગી એક સંઘર્ષ હે ચલતી રહેગી, કભી અપને જીને કા અંદાજ મત બદલના. ક્યા વાત હૈ જી. 24 કલાકના તમામ દર્શકોને જય છનિયારાના ફરીથી નમસ્કાર, આભાર. આપ સૌએ શાંતિથી સાંભળ્યો એ બદલ. હસતા રહો, હસાવતા રહો અને તમારી આસપાસ સફાઈ રાખો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો જે રીતે સમય તો આમને આમ પસાર થઈ જતો હોય છે, પરેશાનીઓ ઘણી બધી આવે છે, સમસ્યાઓ ઘણી બધી આવે છે, પણ આ જ સમસ્યામાંથી પસાર થઈને ક્યાંક લોકો માટે હાસ્ય ઊભું કરવું અને પોતે પણ ખુશ રહેવું એ ખૂબ મોટી બાબત છે, અને આવું જ ક્યાંક જય છનિયારામાં પણ જોવા મળ્યું. આ સાથે પ્રોગ્રામ હાલ બસ આટલું જ. નમસ્કાર.